हेलो विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ना? चलो बदाए हिंदी स्वाध्यापोती काढ़जो, साथे साथे पेन्सिल अने रबर लईने बेसजो। गयो वीडियो में टीचरे पेज नंबर 8 थी 10 सुधी बनाया हता ना, तो आजे पेज नंबर 11 थी चालू करवानो छे। तो बदाए हिंदी स्वाध्यापोती काढ़जो अने एमा पेज नंबर 11 पेज नंबर 11 गयो वीडियो में जे टीचरे बनायुं हतुं ते बधाए स्वाध्यापोतीमां पूरी दीधुं छे ने, तो नोटमां बधाए लख्युं छे, लेसन कर्युं छे बधाए। जे टीचर होमवर्क आपे छे ए कोईए करतुं नथी, चार अथवा पांच जणनो ज वीडियो लेसन आवे छे, बाकी कोईनो लेसन आवतुं नथी। जो जे टीचर लेसन आपे छे એને રેગ્યુલર તમારે લેસન કરવાનું રહેશે અને ટીચરને મેસેજ મોકલવાનું પણ હોય છે। આજથી બધાએ લેસન કરશો ને? સરસ, તો ચલો બધાએ સ્વાધ્યાપોતી કાઢ્યું, એમાં પેજ નંબર 11 પેજ નંબર 11માં જો ચિત્ર દેખો, गोला करो और शब्द लिखो। चित्र जो गोलाकार करो अने शब्द लखो। अहीं जुओ चित्र आपेलू छे अने जे चौरस में अक्षर आपेलू छे, तो आ चित्र जोवानू छे। आ चित्र में शू छे? शरबत छे। शू छे? शरबत। तो आज ये कोष्टक में ये जुओ श र ब त, तो शरबत शब्द मिली गयो छे। तो एमा एमने शू कर्यु छे? गोलाकार करीने करेलू छे, गोलाकार कर्यु छे ने, तो गोलाकार करीने अहींया शब्द लखवानो छे। एटले आ शब्द लखेलू छे उदाहरण में। अने एवी रीते आ जे चित्र आप्यु छे एना शू कहेवाय छे? एनु नाम ने अहींया शोधीने गोलाकार करीने तेनु नाम अहींया चित्रना सामे लखवानो छे। તો જુઓ આ ચિત્ર શેનું છે? શેનું ચિત્ર છે આ? બધાને યાદ છે? ટીચરે જુઓ ચિત્ર પહેચાન કર નામ લખવાનું હતું, એમાં પણ આ ચિત્ર છે, તો આને શું કહેવાય છે? સરસ, શું કહેવાય છે? હળ। તો આ જે કોષ્ટક આપેલું છે એમાં હળ શબ્દ તમારે શોધીને ગોળ કરવાનું છે। જુઓ પહેલા લાઈનમાં નથી, તો બીજી લાઈનમાં શોધો। બ હ ળ ક ગ, તો આ બીજું લાઈનમાં આ શબ્દ છે? હા છે। તો અહીંયા જુઓ હ ળ છે ને, તો આ શબ્દની ઉપર પહેલાં શું કરવાનું છે? ગોળાકાર કરવાનું છે। તો પછી આ તમે ગોળાકાર કર્યા પછી એનું નામ ચિત્રના સામે લખવાનું છે। તો અહીંયા લખવાનું છે હળ। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તેનું નામ પહેલાં કોષ્ટકમાં શોધી લેવાનું, એના શબ્દ ઉપર ગોળ કરવાનું, જે શબ્દ તમે ગોળ કર્યા છે શોધીને એ શબ્દને ચિત્ર સામે લખવાનું છે। હળ લખ્યા બધાએ, પછી અહીં જુઓ આ શેનું ચિત્ર છે? આદુનું ચિત્ર છે। શેનું ચિત્ર છે? આદુ। તો આદુને હિન્દીમાં શું કહેવાય? ટીચરે શીખવાડ્યું છે ને, કોને યાદ છે? આદુને હિન્દીમાં શું કહેવાય? કોને યાદ છે? યાદ છે બધાને? વેરી ગુડ, યાદ રાખે છે ને બધાએ? શું કહેવાય છે? અદરક કહેવાય છે। શું કહેવાય છે? અદરક। ચલો અદરક શબ્દ અહીંયા તમારે શોધવાનો છે। ચલો મારા સાથે સાથે પણ તમારા સ્વાધ્યાપોતીમાં ધ્યાન આપજો અને અદરક શબ્દ શોધવાનો છે। શોધો અ દ ર ક ગ, આ લાઈનમાં અદરક છે? હા છે। તો આ અદરક શબ્દને શું કરવાનું છે? જુઓ અ દ ર ખ ગ સુધી છે, તો ગને ગોળ કરવાનો છે? નથી કરવાનું, કેમ કે આપણે કયો શબ્દ શોધવાનો છે? અદરક। તો છેલ્લેનો અક્ષર શું છે? ખ। તો ખ સુધી જ ગોળાકાર કરવાનો છે। અ દ ર ખ, ખ સુધી ગોળાકાર કર્યા, અદરક શબ્દ મળી ગયું, એના પછી એ શબ્દને અહીંયા ચિત્ર સામે લખવાનું છે અદરક। એના પછી આ શેનું ચિત્ર છે? બતક। જો
छ ज ब त क। आमा बतक शोधीने गोल करवानो, पहेला शुं करवानुं छे? गोल करवानुं। चलो ब त क तो गोळाकार करो, कर्या बधाए? हवे शुं करवानुं छे? बतक चित्र सामे बतक नाम लखवानुं छे। बतक, ख्याल आव्यो तमने शुं करवानुं छे? चित्रना नाम शोधीने गोळ करीने चित्र सामे तेनुं नाम लखवानुं छे। જુઓ બાકી અક્ષર લીકો, કૂટતા અક્ષર લખો। અહીંયા જો શબ્દ આપેલું છે, ચરણ શબ્દ આપેલું છે ને, પહેલાં અહીંયા આખું શબ્દ છે ચરણ, એના પછી જુઓ ચ ખાલી જગ્યા અને ન છે, જો તો આ અહીંયા પણ ચરણ જ પૂર્ણ કરવાનો છે શબ્દ, કૂટતા અક્ષર લખીને પૂરું કરવાનું છે। તો ચરણ છે તો અહીંયા જો ચ અને ખાલી જગ્યા ન છે, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે ચરણમાં? વચ્ચેના અક્ષર ર ખૂટે છે ને, તો અહીંયા લખવાનું છે ર। તો હવે વાંચો જો ચરણ, હવે શું બન્યું છે? ચરણ, કૂટતા અક્ષર લખીને શબ્દ પૂર્ણ કરવાનો છે। જો અહીંયા ગરદન શું છે? ગરદન જુઓ, ગ ર અને દ છે, તો કયો અક્ષર ખૂટે છે? ન। અને હવે વાંચો જો ગરદન, બગત જુઓ, બ અને ગ છે, અહીંયા બગત શબ્દ પૂર્ણ આપેલું છે, બાજુમાં એક અક્ષર ખૂટે છે, એ કયો અક્ષર ખૂટે છે એના લખીને શબ્દ પૂર્ણ કરવાનો છે। બ છે, ગ છે અને ખાલી જગ્યા, તો કયો અક્ષર ખૂટે છે? તો બગત। અહીંયા જુઓ અમર શબ્દ પહેલાં વાંચો, અમર ખાલી જગ્યા અને મ ર છે, તો અહીંયા કયો અક્ષર લખે તો અમર થાય? અ લખે તો અમર પૂર્ણ થાય। જનક, ઈજી છે, બધાએ ધ્યાન આપજો, જનક જ ન અને કયો અક્ષર ખૂટે છે? બધાને આવડે એવું છે ને, શબ્દો પહેલાં આપેલું જ છે, અક્ષર કયું ખૂટે છે એ અક્ષર લખવાને પૂર્ણ શબ્દ પૂર્ણ કરવાનું છે। જનક છે, અહીંયા જો જ અને ન કયો અક્ષર ખૂટે છે? ખ, તો અહીંયા લખો। તો હવે વાંચો જો જનક, બજન જ ન, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે? બ। નગર, તો અહીંયા ગ। સડક, તો સ ખાલી જગ્યા ખ, તો કયો અક્ષર ખૂટે છે? ડ। તો હવે વાંચો જો સડક, બધાએ લખ્યા? નીચે જો કોષ્ટક છે, શબ્દ ચુનકર ખાલી જગ્યા ભરો, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, કૌંસમાં જુઓ બતક જગ બસ કપ, કૌંસમાં શબ્દો આપેલું છે અને ચિત્ર સાથે અહીંયા વાક્ય પણ છે। અહીંયા જુઓ આ કયું ચિત્ર છે? જગ, આને શું કહેવાય છે? જગ, પછી કપ, કપનું ચિત્ર છે ને, પછી બતક, એના પછી બસ। ધ્યાનથી બધાએ વિડીયોમાં જોવો અને ધ્યાનથી ધ્યાન આપજો, જો આને શું કહેવાય? જગ કપ બતક બસ, અહીંયા કોષ્ટકમાં પણ એ જ છે, બતક જગ બસ કપ। શું કરવાનું છે? કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા ભરવાનું છે। અહીંયા જો અહીંયા જગ પહેલાં છે, શું છે? જગત, અહીંયા ખાલી જગ્યા છે બર, જગત ખાલી જગ્યા બર, તો જગત છે તો એને શું ભરવાનું છે? આ આ ચિત્રનું નામ અહીંયા લખવાનું છે, જે અહીંયા ચિત્ર આપેલું છે એનું નામ અહીંયા લખવાનું છે। તો આ કોષ્ટકમાં નામ છે તો આને શું કહેવાય? જગ છે, તો અહીંયા લખો જગ। હવે આ વાક્ય વાંચો, જગત જગભર, જગત જગભર, આવી રીતે આ પણ વાક્ય પૂર્ણ કરવાનું છે। આને શું કહેવાય છે?
पहला चित्रनो नाम अहीं खाली जगह में लखी देजो तो तमने वाक्य पूर्ण थई जशे। जो करण करण छे तो आ चित्रनो नाम खाली जगह में लखवानुं छे कप, अने कप कहेवाय छे ने तो अहीं लखवानुं छे कप। हवे वाक्य वाँचो, करण कप पकड़, मारा साथे साथे वाँचो छो बधाए, ध्यान आपो छो ने, अने स्वाध्याय पोथीमां लखता पण जजो। करण कप पकड़, बराबर। आ शेनो चित्र छे? बतक। तो अहीं बतक शब्द छे, हाँ छे, जो तो आ बतक शब्द ने अहीं लखो बतक। लख्या बधाए? तो हवे वाँचो, बतक सर सर चल, बतक सर सर चल। आ शेनो चित्र छे? बस। बस छे ना, तो अहीं जो कौंस में बस छे शब्द, तो अहीं लखो बस। तो हवे वाँचो, अजय बस पर चढ़, अजय बस पर चढ़। वाक्य पूर्ण कर्या, खाली जगह भरू ने, तो हवे तमने ख्याल आयो शुं करवानुं छे, चित्रना नाम खाली जगह में लखवानुं छे। जे चित्र अहीं आप्युं छे ए चित्रना नाम खाली जगह में लखीने पूर्ण करवानुं छे, बराबर। अने जो समान शब्दों को जोड़ो, एने कि सरका शब्दों ने जोड़ो। अहीं शब्दों आपेलुं छे, आ बाजू शब्द छे पण आ बाजू पण शब्द छे, एने शुं करवानुं, सरका शब्द एक जेवी जे शब्द छे एने जोड़वानुं छे। अहीं जो उदाहरणमां कमल छे, ते बाजूमां पण आ लाइनमां पण कमल छे, तो एने एना साथे शुं करवानुं छे, जोड़वानुं छे। અને એના પછી મગર, શું છે મગર, તો આ લાઈનમાં મગરને શોધો, તો અહીંયા મગર છે તો એને મગર સાથે જોડો। મગર મગર, તો નળ, તો આ બાજુ અહીંયા છે નળ, તો નળ સાથે નળને જોડો। ઘર તો ઘર, કલમ તો કલમ, મટર શું છે મટર, તો મટર, મટરને આ બાજુ શબ્દ મટર છે એના સાથે સરખા શબ્દ સાથે જોડવાનું છે। અને છેલ્લે રહ્યું રથ, શું છે રથ, તો એને રથ સાથે જોડો। જોડ્યા ને બધાએ? ફરી એના પછી જુઓ, વાક્ય પઢો ઓર લખો, વાક્ય વાંચો અને લખો। વાક્ય પઢો ઓર લખો એટલે વાક્ય વાંચો અને લખવાનું છે। અહીંયા જુઓ વાક્ય આપેલું છે, પહેલાં વાક્ય વાંચો, રતન નમન કર, જનક ગરમ કર, છગન બચત કર, અજય કલમ પકડ। આ જે વાક્ય અહીંયા આપ્યું છે એને ફરીથી તમારા એ વાક્યના સામે વાક્ય લખવાનું છે, તો વાક્યને વાંચતું જવાનું અને ફરીથી એના સામે એ વાક્યને અહીંયા સામેની લાઇનમાં લખવાનું છે। ચલો પહેલી લાઈન જુઓ, રતન નમન કર, તો રતન નમન કર અહીંયા જો ટપકા સાથે તમને લાઈન આપેલું છે, એ ટપકા જોડીને એ લાઈન પૂર્ણ કરવાનું છે। મારા સાથે સાથે બધાએ ટપકા જોડો, રતન નમન કર, રતન નમન કર, અને જનક ગરમ કર। તો પહેલું લીટી અહીંયા લખ્યા વાક્ય, અને બીજું વાક્ય જુઓ, જનક ગરમ કર, શું છે જનક ગરમ કર, વાંચવાનું લખવાનું, વાંચતું જવાનું લખતું જવાનું। તો જો અહીંયા શું આપેલું છે સૂચનામાં, વાંચો અને લખો। છગન બચત કર, છગન બચત કર, છગન બચત કર, અજય કલમ પકડ, અજય કલ સોરી કમળ પકડ, અજય કમળ પકડ,
पकड़। तो अहीं फरीथी वाक्य लखवानुं छे, अजय कमल पकड़। बधाए लख्यू मारे साथे साथे। जो आज पेज ने बधाए अत्यारे लख्यू ने एना फंड फरीथी तमारे नोट में लखवानुं छे। पेज फेरवो, पेज नंबर 12, स्वरनो बीजो अक्षर कयो छे? आ। कयो छे? आ छे। तो आजे अहीं जो पढ़ो और रंग भरो, वाचो अने रंग पूरो। आजे आ अक्षर छे, आ अक्षरनी अंदर तमने जे मन गमता रंग पूरवानो छे। अहीं जो आ से आम, आम एटले केरी, आम एटले शुं थाय? केरी। अहीं आम आपेलू छे तो आनी नीचे जो टपका जोड़ी ने आने पूर्ण करवानो छे, बराबर। आवी रीते आ लखीने आ शब्द पूर्ण करवानो। तो हवे वाचो जो बधाए, तो आ से आम, तो आम एटले केरी। आ से आईना, आ से आईना, आईना एटले दर्पण, એટલે કાચ, બરાબર। તો અહીંયા પણ આ જે છે ટપકા જોડીને પૂર્ણ કરવાનો છે। તો યાદ રાખજો, આ સે આમ, આમ એટલે કેરી, આ સે આઈના, આઈના એટલે દર્પણ, બરાબર। જો પડો ઓર લીકો, વાંચો અને લખો। આ અને અહીંયા પણ ટપકામાં આપેલું છે, ટપકા જોડીને તમારે અક્ષર પૂર્ણ કરવાનું છે। તો આ અહીંયા પણ ફરીથી લખો, આ। તો આ આગળની લીટીમાં પણ તમારે લખવાનું છે આ। બોલવાનું લખવાનું, એને મતલબ વાંચો અને લખો, તો આ, બરાબર। આવી રીતે નીચેની લાઈન તમારે જાતે ટપકા જોડીને પૂર્ણ કરીને આ જે કાનામાં લખવાનું રહેશે। અક્ષર પડો ઔર લીકો, અક્ષર વાંચો અને લખો। જો ખા ખા, ક કાનો કા, કને કાનો કા। તો આવી રીતે જે કાનાવાળો જે અક્ષરો અહીંયા વ્યંજન છે એને તમારે ફરીથી અહીંયા જો ટપકા જોડીને ક કને કાનો કા, ખ કને કાનો ખા, કાનો ખા, એવી રીતે આ જ શબ્દો અહીંયા અક્ષર આપેલો છે વ્યંજન એના પૂર્ણ કરીને ટપકા જોડીને અક્ષર પૂર્ણ કરવાનો। અને આ પેજમાં તમારે ઘરેથી જાતે લખવાનું છે અને અક્ષર સારા કાઢવાનું છે। લખશો ને બધાએ સ્વાધ્યાયમાં ઘરે? સરસ। તો આજનું હોમવર્ક જે ટીચરે પેજ નંબર 11માં ચલાવ્યું છે એ પણ તમારે નોટમાં લખવાનું છે, અને આ જે પેજ નંબર 12 છે એને સ્વાધ્યાય પોથીમાં આ વ્યંજનને પૂર્ણ કરીને ટીચરને ફોટો પાડીને મોકલવાનો છે। આવજો વિદ્યાર્થી મિત્રો।